મહાભારત ના યુદ્ધ પછી શ્રી કૃષ્ણએ દ્રૌપદીને જે સમજાવ્યું તે આપણે દરેકે સમજવાની જરૂર છે. જાણો દુઃખનું કારણ. 18 દિવસના યુદ્ધે દ્રૌપદીની ઉંમરને 80 વર્ષ જેવી કરી દીધી હતી. શારીરિક રૂપથી પણ અને માનસિક રૂપથી પણ નગરમાં દરેક જગ્યાએ વિધવાઓ જ દેખાઈ રહી હતી. પુરુષો માત્ર થોડા જ વધ્યા હતા. અનાથ બાળકો આજુબાજુ ફરતા દેખાઈ રહ્યા હતા અને તે બધાની મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરના મહેલમાં અચેત થઈને બેઠી હતી અને શૂન્યતા તરફ જોઈ રહી હતી. એટલામાં જ શ્રી કૃષ્ણ ઓરડામાં પ્રવેશે છે. દ્રૌપદી શ્રી કૃષ્ણને જુએ છે અને દોડીને તેમને ભેટી પડે છે. શ્રી કૃષ્ણ તેના માથા પર હાથ મૂકે છે અને તેને રડવા દે છે. થોડીવાર પછી તે તેણીને પોતાનાથી અલગ કરે છે અને તેને બાજુના પલંગ પર બેસાડે છે. દ્રૌપદી કહે, આ શું થઈ ગયું સખા? આવું તો મેં વિચાર્યું ન હતું. શ્રી કૃષ્ણ કહે, નિયતિ બહુ ક્રૂર હોય છે પાંચાલી. તે આપણા વિચારો પ્રમાણે ચાલતી નથી. તે આપણા કર્મોને પરિણામોમાં રૂપાંતરિત કરે છે. તું વેર લેવા માંગતી હતી અને તું સફળ થઈ દ્રૌપદી. તારું વેર પૂરું થયું. માત્ર દુર્યોધન અને દુશાસન જ નહીં, બધા કૌરવો સમાપ્ત થઈ ગયા. તારે તો ખુશ થવું જોઈએ દ્રૌપદી. દ્રૌપદી કહે, સખા, તમે મારા ઘા સાજા કરવા આવ્યા છો કે તેના પર મીઠું છાંટવા? શ્રી કૃષ્ણ કહે, ના દ્રૌપદી, હું તને વાસ્તવિકતાથી વાકેફ કરવા આવ્યો છું. આપણે આપણા કર્મોનું પરિણામ દૂર સુધી જોઈ શકતા નથી અને જ્યારે તે આપણી સામે હોય છે તો આપણા હાથમાં કશું રહેતું નથી. દ્રૌપદી કહે, તો શું આ યુદ્ધ માટે હું જ સંપૂર્ણપણે જવાબદાર છું શ્રી કૃષ્ણ? શ્રી કૃષ્ણ કહે, ના દ્રૌપદી, તું તને એટલી મહત્વપૂર્ણ ના સમજ, પરંતુ જો તું તારા કર્મોમાં થોડી દૂરદર્શિતા રાખતી હોત તો તને આટલું કષ્ટ ન મળ્યું હોત. દ્રૌપદી કહે, હું શું કરતી હતી શ્રી કૃષ્ણ? શ્રી કૃષ્ણ કહે, તું ઘણું બધું કરી શકતી હતી. જ્યારે તારો સ્વયંવર થયો ત્યારે તે કર્ણને અપમાનિત ન કર્યા હોત અને તેને સ્પર્ધામાં ભાગ લેવાની તક ન આપી હોત તો કદાચ આજે પરિણામ કંઈ અલગ જ હોત. એ પછી જ્યારે કુંતીએ તને 5 પતિઓની પત્ની બનવાનો આદેશ આપ્યો ત્યારે તે તેનો સ્વીકાર ન કર્યો હોત તો પણ પરિણામ કંઈ અલગ જ હોત. અને તે પછી તે પોતાના મહેલમાં દુર્યોધનનું અપમાન કર્યું કે આંધળાના પુત્ર આંધળા હોય છે. જો આવું ન કર્યું હોત તો તારું ચીરહરણ ન થયું હોત. તો પણ કદાચ સંજોગો કંઈ અલગ જ હોત. આપણા શબ્દો જ આપણા કર્મ હોય છે દ્રૌપદી. અને આપણે બોલતા પહેલાં આપણા દરેક શબ્દોને તોલવા ખૂબ જ જરૂરી હોય છે. નહીં તો તેના ખરાબ પરિણામો માત્ર આપણને જ નહીં પરંતુ આપણી આસપાસના આખા વાતાવરણને દુઃખી કરે છે. દુનિયામાં મનુષ્ય જ એકમાત્ર એવું પ્રાણી છે જેનો ઝેર તેના દાંતમાં નથી, શબ્દોમાં હોય છે. તેથી જવાબદારીપૂર્વક શબ્દોનો ઉપયોગ કરો. કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચે તેવા શબ્દોનો ઉપયોગ કરો, કારણ કે મહાભારત આપણી અંદર જ છુપાયેલું છે.